નમસ્કાર મિત્રો, આપણે ઇલેક્ટ્રિસિટી વિશે ચર્ચા કરતા હતા. ગયા લેક્ચરમાં આપણે ગેલ્વેનોમીટર તેમજ અગાઉ છે એ ડેડબીટ ગેલ્વેનોમીટર વિશે છીએ ચર્ચા થયેલ. જે રીતે ચર્ચામાં મેં કીધેલું કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર, આપણે ગેલ્વેનોમીટરના ચાર પ્રકાર હતા, એમાંથી એક મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર વિશે આપણે ચર્ચા કરતા હતા કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર છે એ જો એમાંથી કરંટ I જેટલો પાસ કરવામાં આવે તો એ કોને પ્રપોર્શનલ હોય અને કઈ રીતે એનું જે I ઇક્વલ ટુ K થીટા વાળું સૂત્ર આપણે ડિરાઈવ કરી શકીએ અને મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની પ્રોપર્ટી છે એ આપણે સ્ટડી કરી શકીએ, એટલા માટે આપણે એવું સૂત્ર છે I ઇક્વલ ટુ K થીટા છે એ તારવ્યું હતું. તેમજ ડેમ્પિંગ વિશે આપણે ગયા લેક્ચરમાં છીએ થોડી વાત કરી. વોટ ઇઝ ડેમ્પિંગ? એટલે ડેમ્પિંગ એટલે શું? તો ડેમ્પિંગ છે એ કોઈ પણ કોઇલના અવરોધતા બળને છે આપણે ડેમ્પિંગ કહીએ છીએ. તો આવી ચર્ચાઓને અંતે આપણે છે એ હવે બેલાસ્ટિક ગેલ્વેનોમીટર વિશે ભણવાનું છે, જે થોડો અગત્યનો ટોપિક છે. તમારે આવતા પ્રેક્ટિકલ આવતા હોય તો એ પ્રેક્ટિકલમાં પણ છે એ ઘણો અગત્યનો એ ટોપિક રહેશે બેલાસ્ટિક ગેલ્વેનોમીટર. કારણ કે મોસ્ટ ઓફ પ્રેક્ટિકલ, લગભગ તમે છે 20 પ્રેક્ટિકલમાંથી જોશો તો 5-6 પ્રેક્ટિકલ એવા નીકળશે કે જે તમને બેલાસ્ટિક ગેલ્વેનોમીટર ઉપયોગ કરીને છે એ કરવાના હોય. તો ખાસ આ ટોપિક વિશે છે એ ધ્યાન આપજો, પ્લસ ક્યાંય ન સમજાય તો તમે પૂછી શકો છો મને, બરાબર, મારો કોન્ટેક્ટ કરી શકો છો. નાવ વી સ્ટાર્ટ અ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર. સો વોટ ઇઝ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર? ધી ગેલ્વેનોમીટર વિચ ઇઝ યુઝ ફોર અ એસ્ટિમેટ ધી ક્વોલિટી ઓફ ચાર્જ ફ્લો થ્રુ ઇટ્સ કોલ્ડ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર વિચ ઇઝ યુઝ ફોર અ ચાર્જ મેઝરિંગ ટુ ચાર્જ ક્વોન્ટિટી ઓફ ચાર્જ, એટલે કે એક વિદ્યુત ભારના જે વિદ્યુત ભારને મેઝર કરે છે એટલા માટે એને છે બેલાસ્ટિક ગેલ્વેનોમીટર છે એ કહેવામાં આવે છે. આપણે ગેલ્વેનોમીટરની પ્રોપર્ટીમાં પણ જોયું કે એ વિદ્યુત ભારને માપીને આપે છે, પણ જો આપણે એને રેઝિસ્ટન્સ છે એ ક્યારેક સમાંતર કે શ્રેણીમાં લગાડીને એને એમીટર કે વોલ્ટમીટરમાં છે એ કન્વર્ટ કરી શકીએ છીએ. આગળ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર વિશે આપણે ચર્ચા કરી હતી ત્યારે આપણે કરંટ કઈ રીતે મેઝર થાય અને કરંટ કઈ રીતે છે એ તેના આવર્તનને પ્રપોર્શનલ છે એ આપણે જોયું. પણ હવે જો એમાંથી આપણે ચાર્જ મેઝર કરતા હોય તો એ ચાર્જ મેઝર કરીને આપણે કેટલો ચાર્જ પાસ થયો છે એ એકોર્ડિંગ ટુ ઇટ્સ ઓસિલેશન્સ ઓર ઇટ્સ થ્રો, એના થ્રોને એકોર્ડિંગ કેટલો ચાર્જ પાસ થયો છે એ આપણે સ્કેલ મુજબ જાણવો હોય તો એનું એક આપણને ફોર્મ્યુલા છે એ ડિરાઈવ કરવું પડે. તો એ ફોર્મ્યુલામાં છે એ થીટાની વેલ્યુ આપણે પુટ કરી દઈએ અને પછીથી આપણને વિદ્યુત ભારની સરળતાથી વેલ્યુ મળી જાય એવું આપણે એક સમીકરણ ગોતવું પડે. તો એની માટેની છે એ બેલાસ્ટિક થિયરી છે. પ્લસ બેલાસ્ટિક શબ્દ છે એ આપણે ક્યાંક સાંભળેલો હોય કે બેલાસ્ટિક મિસાઇલ ભારત માટે છે એ બેલાસ્ટિક મિસાઇલ છે એ ગૌરવશાળી એક મિસાઇલ છે. તો બેલાસ્ટિકનો મિનિંગ એવો થાય કે સતત ઓસિલેટ થતી. બેલાસ્ટિક મિસાઇલમાં એના ફીચર્સ એવા છે કે એ એક વખત છે એ લોન્ચ થઈ ગઈ હોય પછી એને ગાઈડ કરી શકાય, એટલે કે એનું નેવિગેશન છે એ ચેન્જ કરી શકાય. બેલાસ્ટિક મિસાઇલની વાત કરું, એવી જ રીતે બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાં છે પણ સતત ઓસિલેશન થયા રાખે, એ પણ જેટલો કરંટ પાસ કરો એને એકોર્ડિંગ છે એના ઓસિલેશન થયા રાખે. તો આ પ્રોપર્ટીને લીધે એને બેલાસ્ટિક ગેલ્વેનોમીટર કહેવામાં આવે છે. હવે એની મદદથી આપણને એટલી તો ખ્યાલ આવ્યો કે આપણે છે એ કોઈ ચાર્જ પાસ કરવાનો છે અને એ ચાર્જ છે એ મેઝર કરવાનો છે એ બેલાસ્ટિક ગેલ્વેનોમીટરની મદદથી. ફર્સ્ટ ઓફ ઓલ એનો ડાયાગ્રામ કેવો હોય અને એનું કન્સ્ટ્રક્શન કેવું હોય એ આપણે જોવું છે. તો નાવ વી સીન ધ ઇટ્સ ડાયાગ્રામ. દેર આર ટુ મેગ્નેટ્સ, ઇટ્સ શેપ ઇઝ અ હોર્સ હોય શેપ હેઝ શોન યોર સ્ક્રીન, કે બે મેગ્નેટ જે બંનેનો આકાર છે ઘોડાની નાળ જેવો છે. એક કોઇલ અંદર છે વાઉન્ડ કરેલી છે જે રેડ કલરની છે, એ કોઇલ છે જ્યાં કર્સર અત્યારે દેખાયું હશે. એ કોઇલની અંદર જે કોર છે એ છે એ સોફ્ટ આયર્ન પીસનું હોય,
સોફ્ટ આયન પીસનું કામ શું? તો કે એ મેગ્નેટિક ફિલ્ડને છે કોન્સન્ટ્રેટ કરે અથવા એને રેડિયલ મેગ્નેટિક ફિલ્ડમાં કન્વર્ટ કરે. આગળ આપણે જે જોયું હતું એ પ્રમાણે એક છે એ સ્પેરિકલ મિરર છે, એક સર્ક્યુલર મિરર છે એ એને એટેચ કરેલો હોય, કે એક મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર હોય એને એક સ્ટ્રીપ વડે, જેને આપણે ફોસ્ફરસ બ્રોન્ઝ સ્ટ્રીપ કહીએ છીએ, એના ઉપર એક કાચ લગાડી દીધેલો હોય અને એ ફોસ્ફરસ બ્રોન્ઝ સ્ટ્રીપ છે એ એક એના દ્રઢ આધાર જેને ટોર્શન હેડ કહીએ છીએ, ટોર્શન હેડ ઉપર છે એટેચ કરેલી હોય છે. નાવ લોઅર એન્ડ ઓફ ધી કોઇલ ઇઝ એટેચ ટુ ધી સ્પ્રિંગ, જે નીચેનો છેડો છે એ સ્પ્રિંગ સાથે એટેચ કરેલો હોય છે, અને ધેર આર ટુ ટર્મિનલ્સ આર કનેક્ટેડ, વર્ક હેઝ અ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર ટર્મિનલ T1 એન્ડ T2. આ બંને જે છેડા છે, ઉપરનો છેડો અને નીચેનો જે કોઇલ સાથે એટેચ હોય છે, એ બંને છેડા છે એ બેલાસ્ટિક ગેલ્વેનોમીટરના છેડા તરીકે વર્ક કરે છે. અહીંયા હું એક બેલાસ્ટિક ગેલ્વેનોમીટર લાવ્યો છું, એ તમને બતાવવા માગીશ. તો કે આવી આ કંઈક પ્રકારનું છે એ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર હોય છે. હવે અહીંયા છે એ સિમ્પલી આ કોઈ છે એ મૂવિંગ કોઇલ છે, એ મૂવિંગ કોઇલ છે એ મૂવિંગ પાર્ટને લીધે, આપણે મૂવિંગ પાર્ટ છે એ કોઇલ હોવાને લીધે છે એને મૂવિંગ કોઇલ કહીએ છીએ, અને પ્લસ આ જે વાયર છે એ છે એ કોઇલનો જ વાયર છે જેને સ્પ્રિંગ તરીકે અહીંયા વાપરવામાં આવ્યું છે, બરાબર. તો આવા કોઈક ફીચર્સને લીધે આવું એક કોઈક બેલાસ્ટિક ગેલ્વેનોમીટર છે, અને આ જે એક સ્ટ્રીપ છે એને ફોસ્ફરસ બ્રોન્ઝ સ્ટ્રીપ કહીએ છીએ, એના ઉપર છે કાચ છે, પછી છે એનો એક છેડો છે કોનો, તો કે કોઇલનો છેડો છે એ આપણે એટેચ કરેલો છે એ ઉપરના ટોર્શન ઉપર છે, બરાબર. તો આવું એક કન્સ્ટ્રક્શન છે, અને આ બે એના લીડ છે જે ગેલ્વેનોમીટરના લીડ કહીએ છીએ, બરાબર. તો આવું કોઈક પ્રકારનું છે એનું ફિઝિકલ છે એ સ્ટ્રક્ચર હોય છે બેલાસ્ટિક ગેલ્વેનોમીટરનું. હવે એને બનાવવા માટે આપણે શું રિક્વાયરમેન્ટ છે એ જોઈ લઈએ, કે આપણે શું ચેન્જીસ કરવા પડે. સાદા કોઇલ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર જે આપણે યુઝ કરીએ છીએ લેબોરેટરીઝમાં ફ્રિક્વન્ટલી, અને બેલાસ્ટિક ગેલ્વેનોમીટર વિશે, ચેન્જ ઇન અ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર ટુ કન્વર્ટ અ બીજી બેલાસ્ટિક ગેલ્વેનોમીટર. તો ફર્સ્ટ ઓફ ઓલ ડેમ્પિંગ શુડ બી સ્મોલ, એટલે આપણે ડેડબીટ ગેલ્વેનોમીટરમાં જોયું હતું કે ડેમ્પિંગ છે એ વધારે હોય. શેના કારણે ડેડબીટ ગેલ્વેનોમીટરમાં ડેમ્પિંગ હોય? તો કે એડી કરંટને લીધે એમાં ડેમ્પિંગ ઉત્પન્ન થતું હોય છે, પરંતુ બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાં છે એ ડેમ્પિંગ છે એ ઘણું બધું ઓછું હોવું જોઈએ. એટલે એનો મતલબ એમ થાય કે એડી કરંટ છે એ ઉત્પન્ન થવો જોઈએ, બહુ જ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થવો જોઈએ. એડી કરંટનો આધાર કોના ઉપર છે? તો કે એક તો છે એ કોઇલના રેઝિસ્ટન્સ ઉપર, બરાબર. તો કોઇલના રેઝિસ્ટન્સ ઉપર છે એનો આધાર રહે છે, એટલે કે કોઇલનો રેઝિસ્ટન્સ 1/R પ્રપોર્શનલ ટુ ધી એડી કરંટ. જો કોઇલનો રેઝિસ્ટન્સ ખૂબ જ વધારે હોય તો છે એ એડી કરંટ ખૂબ જ ઓછો પ્રોડ્યુસ થાય. 1/R ઇઝ પ્રપોર્શનલ ટુ એડી કરંટ, એટલે કે ઇન્વર્સલી પ્રપોર્શનલ છે એડી કરંટ જેને, કોણ? તો કે રેઝિસ્ટન્સ ઓફ એ કોઇલ. એટલે કે જો ટન્સ ઓફ કોઇલ, નંબર ઓફ ટન્સ ઓફ કોઇલ જો આપણે વધારવી દઈએ તો છે એનો રેઝિસ્ટન્સ છે કોઇલનો રેઝિસ્ટન્સ વધી જાય, અને તો એડી કરંટ છે ઓછો ઉત્પન્ન થાય, બરાબર. તો પહેલી વસ્તુ, જો ડેમ્પિંગ શુડ બી સ્મોલ આપણને કહેવામાં આવ્યું છે, તો આપણે એના નંબર ઓફ ટર્ન્સ છે એ ઇન્ક્રીઝ કરવા પડશે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરના. ધેરફોર ધ રેઝિસ્ટન્સ ઓફ એક મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર ઓલ્સો ઇન્ક્રીઝ ડ્યુ ટુ ધીસ રિડ્યુસ ધી એડી કરંટ. સો આટલું થઈ ગયું કે એડી કરંટ છે એ ઓછો ઉત્પન્ન થાય. પ્લસ જે આપણે વાઉન્ડ કરીએ છીએ, કોઇલને વાઉન્ડ કરીએ છીએ, જો એને મેટાલિક ફ્રેમ ઉપર વાઉન્ડ કરવામાં આવે તો પણ એડી કરંટ વધારે ઉત્પન્ન થાય. સો આપણે જે ફ્રેમ યુઝ કરીએ છીએ એ કેવી ફ્રેમ યુઝ કરવી પડશે? નોન મેટાલિક ફ્રેમ યુઝ કરવી પડશે, બરાબર. તમે જો વિડીયો પ્રીવ્યુ ફોરવર્ડ રિવર્સ કરીને જોશો તો એમાં જે ઓલી કોઇલ આપણે બતાવી હતી તો એની વચ્ચે છે એક પુઠ્ઠું મૂકવામાં આવ્યું છે, બરાબર. તો એના લીધે છે એ એડી કરંટમાં ફેર પડે છે. નાવ ફર્સ્ટ ટોપિક, ડેમ્પિંગ શુડ બી સ્મોલ ફોર ધીસ કોઇલ ઇઝ બાઉન્ડ ઓન અ ઇન્સ્યુલેટર, એટલે કે આપણે છે એને
અવાહક ઉપર છે એ વાઉન્ડ કરીએ છીએ, ક્યારેક છે એ અવાહક ન હોય તો એમનામ પણ કોઇલ ઉપર કોઇલની નીચે કંઈ ફ્રેમ જ ન હોય, એટલે કે હવાની ફ્રેમ કન્સિડર કરીએ તો પણ એ એક અવાહક ઇન્સ્યુલેટર ફ્રેમ તરીકે વર્ક કરે છે. સેકન્ડ ટોપિક, રેઝિસ્ટન્સ ઓફ એ કોઇલ લાર્જ, ધેરફોર નંબર ઓફ ટર્ન્સ ઓફ એ કોઇલ વુડ બી લાર્જ. એટલે જો રેઝિસ્ટન્સ વધારવો હોય તો નંબર ઓફ ટર્ન્સ પણ વધારવા પડશે. થર્ડ વન, ટાઈમ પીરિયડ ઓફ અ કોઇલ ટી ઇક્વલ ટુ 2π√i/c અબોવ 2 10 સેકન્ડ. એટલે કે ટાઈમ પીરિયડ છે એ પણ 10 સેકન્ડ કરતાં પણ વધારે હોવો જોઈએ. શું કામ એવું છે એ આપણે એને કન્સ્ટ્રક્શનમાં વાત કરવાની છે. ધેરફોર ધ મૂવિંગ સિસ્ટમ ઓફ અ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર ઇઝ ડિઝાઇન ટુ હેવ અ લાર્જ મોમેન્ટ ઓફ ઇનર્સિયા. જો ટી છે એ 10 સેકન્ડ જેવો રાખવો હોય બરાબર, તો જે આઈ છે આઈનું મૂલ્ય છે વધારે હોવું જોઈએ. જે આઈ છે આઈને શું કહે છે, મોમેન્ટ ઓફ ઇનર્સિયા, જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા ક્યારે વધે, જો એની એક્સિસથી, પર્ટિક્યુલર એક્સિસથી જો મોમેન્ટમ માસ વધે તો એની વધે, અથવા તો એની એક્સિસથી જે અંતર છે એ વધે, જેને સસ્પેન્ડ કરાવેલી હોય એ એક્સિસથી જો માસ ડિસ્ટ્રીબ્યુશન વધી જાય તો એની મોમેન્ટ ઓફ ઇનર્સિયા વધે. mr² મોમેન્ટ ઓફ ઇનર્સિયાનું સામાન્ય સૂત્ર, જનરલ ઇક્વેશન mr² છે. જો m વધે કે r વધે તો છે એ મોમેન્ટ ઓફ ઇનર્સિયા ઇન્ક્રીઝ થાય. m શેનાથી વધે, નંબર ઓફ ટર્ન્સ વધારી દઈએ તો m વધે. ધેરફોર આપણે આવું બીજો મુદ્દો જોયો હતો કે લાર્જ નંબર ઓફ ટર્ન્સ જે વાઉન્ડ કરવામાં આવે તો એ ટી પણ વધારી શકે છે, જેથી કરીને 10 સેકન્ડ આસપાસ એને મોટો કહીએ છીએ, પીરિયોડિક ટાઈમ છે એ મોટો કહીએ છીએ જો 10 સેકન્ડ હોય તો બરાબર. તો આટલા એને ફેરફાર કરવા પડે છે સાદા ગેલ્વેનોમીટરની સાપેક્ષે. નેક્સ્ટ ટોપિક, કન્સ્ટ્રક્શન ઓફ અ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર. કન્સ્ટ્રક્શન, હવે આમાંથી આપણને થોડો આઈડિયા આવી ગયો જે કાંઈ ચેન્જીસ છે એને એપ્લાય કરી દઈએ તો એની મદદથી છે આપણને એક બેલાસ્ટિક ગેલ્વેનોમીટર કન્સ્ટ્રક્ટ થઈને મળે છે. બેલાસ્ટિક ગેલ્વેનોમીટર છે એ કન્સ્ટ્રક્ટ થઈને મળે છે, એટલે આપણે પહેલાં જોયું કે ફર્સ્ટ ટોપિક આપણે જોઈએ, કન્સિસ્ટ ઓફ રેક્ટેન્ગ્યુલર કોઇલ ઓફ થીન કોપર વાયર વુડ પાઉન્ડ ઓન અ નોન મેટાલિક ફ્રેમ ઓર આઇવરી. એટલે કે કોઈ નોન મેટાલિક ફ્રેમ ઉપર છે એને રેક્ટેન્ગ્યુલર લંબચોરસ શેપમાં છે કોઈ કોપરનો પાતળો વાયરને છે એ વાઉન્ડ કરવામાં આવે છે. ઇટ ઇઝ સસ્પેન્ડેડ બાય, સેકન્ડ ટોપિક છે, ઇટ ઇઝ સસ્પેન્ડેડ બાય મીન્સ ઓફ ફોસ્ફરસ બ્રોન્ઝ વાયર બિટવીન ધ પોલ પીસ ઓફ અ પાવરફુલ ઓર સોય શેપ મેગ્નેટ. એક ઘોડાની નાળ જેવા જે મેગ્નેટ બે કાળા બતાવ્યા હતા એની વચ્ચે છે એ આ કોઇલને મૂકવામાં આવે છે, એને લટકાડવામાં આવે છે ફોસ્ફરસ બ્રોન્ઝ વાયરની મદદથી. અ સ્મોલ સર્ક્યુલર મિરર ઇઝ એટેચ ટુ ધીસ સસ્પેન્ડેડ વાયર. વાયર ઉપર છે એક સર્ક્યુલર મિરરને એટેચ કરવામાં આવે છે. લોઅર એન્ડ ઓફ ધી રેક્ટેન્ગ્યુલર કોઇલ ઇઝ કનેક્ટ ટુ ધી હેર સ્પ્રિંગ. એક વાળ જેવી પાતળી સ્પ્રિંગ સાથે છે એ લોઅર એન્ડને એટેચ કરવામાં, એ લોઅર એન્ડ પણ કોઇલનો જ છે ખાસ ધ્યાન આપજો. ધી અપર એન્ડ ઓફ ધી સસ્પેન્શન વાયર એન્ડ ધી લોઅર એન્ડ ઓફ સ્પ્રિંગ આર કનેક્ટેડ ટુ ધી ટર્મિનલ T1 એન્ડ T2. જે રીતે આપણે આગળ જોઈએ અહીંયા જોયું કે T1 અને T2 ઉપર છે એ ઉપરનો એક વાયરનો છેડો અને નીચેની કોઇલનો છેડો, આ જે બ્લુ કલરનો જે વાયર અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે એ પણ એક કન્ડક્ટર જ છે. એટલે આ કોઇલનો જે એક વાયર છે જે ફોસ્ફરસ બ્રોન્ઝ સ્ટ્રીપ ઉપર છે એ અહીંયા લગાડી દીધેલો હોય અને અહીંથી એક પાછું સોલ્ડર કરીને છે એ એક T1 છે એ આપણને નીચેના ટર્મિનલ ઉપર, જે બે ટર્મિનલ આપણે ગેલ્વેનોમીટરના જોઈએ છીએ એના ઉપર લગાડેલા હોય છે બરાબર. તો આવી રીતે છે એને કન્સ્ટ્રક્ટ કરીએ છીએ. સેકન્ડ, નેક્સ્ટ વન, સી ઇઝ અ સિલિન્ડ્રિકલ સોફ્ટ આયર્ન કોર પ્લેસ ઇનસાઇડ ધી કોઇલ સિમેટ્રિકલી વિથ અ ગ્રુવ્સ ઓફ પોલ પીસ. એટલે કે પોલ પીસ ઉપર છે એક ગ્રુવ કરી દેવામાં આવે, જે આપણે રિયલમાં જોયું હતું એ કે પોલ પીસ ઉપર એ એક એવો ગ્રુવ કરી દેવામાં આવે જેથી કરીને ઓલો સોફ્ટ આયર્ન પીસ છે એ મૂકી શકાય. તો એવા કોઈ ઉપર છે એ સી સિલિન્ડ્રિકલનો સોફ્ટ આયર્ન પીસ મૂકવામાં આવેલો છે. એ કોન્સન્ટ્રેટ કરે છે, કોને કોન્સન્ટ્રેટ કરે છે, મેગ્નેટિક ફિલ્ડને કોન્સન્ટ્રેટ કરે છે અને
એ રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. આટલું એનું કન્સ્ટ્રક્શન થયું. કોનું? બેલાસ્ટિક ગેલ્વેનોમીટરનું. હવે બેલાસ્ટિક ગેલ્વેનોમીટરની રિક્વાયરમેન્ટ શું છે? આપણે શા માટે સાદા ગેલ્વેનોમીટરમાં છે એ ક્યુ માપી નથી શકતા અને બેલાસ્ટિક ગેલ્વેનોમીટરની જરૂર પડી, એ બધું આપણે અત્યારે જોવું છે. ફર્સ્ટ ઓફ ઓલ, જે બેલાસ્ટિક ગેલ્વેનોમીટર છે એમાંથી ચાર્જ આપણે મેઝર કરવો છે, ચાર્જ એમાંથી પાસ થાય છે એ મેઝર કરવો છે. તો એની માટે છે બેલાસ્ટિક છે એટલે સતત છે, એમાં ડેમ્પિંગ ઓછું હોય તો એ સતત ઓસિલેટ થતું હશે. ઓસિલેટેશન મીન્સ કે જે આપણે આગળ ડેડબીટ ગેલ્વેનોમીટરમાં જોયા, સાદા ગેલ્વેનોમીટરની આપણે વાત કરીએ, હા, આ જે ડેમ્પિંગમાં અત્યારે બતાવવામાં આવે છે કે ડેમ્પ ફ્રી વાઇબ્રેશન છે એ આપણે જોઈએ છીએ કે જેમાં થોડુંક ડેમ્પિંગ હોય. આઈડિયલી આપણે કોઈ હિંચકો લઈએ, એક હિંચકાની ગતિનો છે એ અભ્યાસ કરીએ, તો એક વખત છે એને માસ ફોર્સ આપી દઈએ, પછીથી એને છોડી દેવામાં આવે તો એ એના મોશન છે એ એટલા ને એટલા ફર્સ્ટ જે વાઇબ્રેશન હશે અને એનો એમ્પ્લિટ્યૂડ હશે એટલા જ એમ્પ્લિટ્યૂડથી સેકન્ડ વાઇબ્રેશનનો હશે, એટલો જ એમ્પ્લિટ્યૂડ સેકન્ડનો હશે નહીં, સતત એનો એમ્પ્લિટ્યૂડ ઘટતો જશે અને એક પોઝિશન ઉપર એ ઓસિલેશન છે એ ડાય થઈ જશે. એટલે આને ડેમ્પ ઓસિલેશન કહેવાય, જે ડેમ્પ ફ્રી વાઇબ્રેશન કહેવામાં આવે છે. તો આવા જે કંઈ વાઇબ્રેશન છે, જો એવું ન થતું હોય, ડેમ્પ ન થતું હોય, તો અનડેમ્પ ફ્રી વાઇબ્રેશન ઉપર કરીને આપ્યું કે એમ્પ્લિટ્યૂડ છે એ ટાઈમની સાપેક્ષે છે એ અચળ જ રહે. પણ આ આપણે છે એ ડેમ્પ ઓસિલેશનની ચર્ચા કરવાની છે. એટલે આવા ડેમ્પ ઓસિલેશન કોને કારણે મળે છે એ આપણે એક જોઈએ. બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાં જેવો આપણે ચાર્જ પાસ કરીએ, ચાર્જ પાસ કઈ રીતે કરી શકાય, ચાર્જ કઈ રીતે પાસ, કોઈ બેટરીને કનેક્ટ કરી દઈએ બેલાસ્ટિક સાથે તો ચાર્જ પાસ થાય, પણ એ ચાર્જ છે એ કન્ટિન્યુઅસલી પાસ થાય. જો આપણે એવું કરવું હોય કોઈ પર્ટિક્યુલર કે ચાર્જનો જથ્થો છે એ કોઈ ટૂંક સમય માટે આપણે જે પાસ કરીએ, દાખલા તરીકે હવે કોઈ ચાર્જ સ્ટોર કરતું હોય એવું ઇક્વિપમેન્ટ્સ કયું? કેપેસિટર, કારણ કે બેટરી ચાર્જને સ્ટોર નથી કરતી, એ સતત છે કરંટ કન્ટિન્યુઅસલી પાસ કરે છે. એવું નથી થતું કે ક્યારેક છે ડ્રોપ થઈ જાય, આ બેટરી એ ડાઉન થઈ ગઈ હોય છતાં પણ એવું નથી થતું, થોડો ઘણો કરંટ છે માઇનર એમાંથી ફ્લો થતો હોય, એમાંથી કરંટ ફ્લો થતો હોય. પણ કેપેસિટર છે એ ચાર્જને છે એ સંગ્રહ કરે છે, સ્ટોર કરે છે. તો એવા કોઈ એક કેપેસિટરને લઈ અને આપણે એવું કરીએ કે કેપેસિટરને આની સાથે જોડી દઈએ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર સાથે, તો કેપેસિટર શું થશે? બેલાસ્ટિક ગેલ્વેનોમીટર સાથે જેવું કનેક્ટ થશે પછી છે એ ડિસ્ચાર્જ થઈ જશે એક વખત કનેક્ટ થયા પછી, કારણ કે ટોટલ ફ્લો, ટોટલ ક્વોન્ટિટી ઓફ ચાર્જ ઇઝ ફ્લોઈંગ બાય કોઇલ, એટલે કોઇલમાંથી છે એ સમગ્ર વિદ્યુતભાર પાસ થઈ જશે અને પછીથી છે એ કોઈ પણ જાતનું છે એ આપણને ડિફ્લેક્શન મળશે નહીં, એટલે ચાર્જ પાસ થશે નહીં કોઇલમાંથી, બરાબર. તો આવો કોઈ એક ચાર્જ મેઝર કરવો હોય, ચાર્જની ક્વોલિટી ફિક્સ હોય, કારણ કે 2 માઇક્રોફેરાડેનું 3 માઇક્રોફેરાડેનું આપણે કેપેસિટર લઈએ તો એની ચાર્જ ક્વોલિટી છે સ્ટોર કરવાની ક્ષમતા છે એ અચળ રહેશે, C=Q/V, બરાબર, જો વોલ્ટેજ એને સમાન આપવામાં આવે તો. તો આવી રીતે એક આપણે કોઈ એક ચાર્જ છે એ પાસ કરવો છે તો ચાર્જ છે એ ફ્રિક્શન ઓફ સેકન્ડમાં છે એ પાસ થઈ જશે. તો એની માટે હવે આપણે શું કરવું જોઈશે કે અમુક સમય પછી છે ચાર્જ ફ્લો થવાનું બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાંથી બંધ થઈ જશે, એટલે કે આપણને જે કંઈ ચાર્જ મળશે એ થોડા સમય માટે કોઇલમાંથી પાસ થશે. આ સ્ટેટમેન્ટ સાથે એગ્રી છો, બરાબર, કે જો કેપેસિટર આપણે જોડીએ તો એમાંથી એ કોઈ ચોક્કસ સંખ્યામાં કોઈ ચાર્જ છે એ સ્ટોર થયેલો હોય છે. હવે એ ચાર્જ છે એ અમુક સમય પછી એને જો બેલાસ્ટિક ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ કરી દેવામાં આવે પછી એક વખત એ ચાર્જ પાસ થઈ ગયા પછી એ કેપેસિટરમાં કોઈ ચાર્જ રહેશે નહીં અને બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાંથી પાસ થઈ ગયો હશે. એટલે અમુક સમય માટે છે એ બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાંથી ચાર્જ પાસ થશે.
ઇટ વિલ બી ફ્રિક્શન ઓફ સેકન્ડ, એટલે કે ફ્રિક્શન ઓફ સેકન્ડમાં છે એ ચાર પાસ થઈ જશે અને એ આપણે મેઝર કરવાનો છે. નાવ તો એટલે આવો કોઈક કોઈ ક્ષણિક ચાર્જ છે એ ગેલ્વેનોમીટરમાંથી પાસ થાય અને એને આપણે મેઝર કરવાનો છે, એના માટે છે એ બેરાસ્ટિક ગેલ્વેનોમીટર છે. હવે એ કઈ રીતે મેઝર થાય છે એ આપણે નેક્સ્ટ ટાઈમમાં નેક્સ્ટ વિડીયોમાં જોશું અને થિયરી ઓફ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર નેક્સ્ટ ટોપ લેક્ચરમાં આપણે જોશું. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.